તમે પણ શિયાળામાં આવું કચેરિયું કદાચ ખાધું હશે, પણ શું તમને ખબર છે કે કચેરિયું કઈ રીતે બને છે? અવનવી વાનગીઓ માટે જાણીતા સુરતમાં કચેરિયું બાઇકની મદદથી બનાવાય છે. આ કચેરિયાને શાની પણ કહેવાય છે. પણ શિયાળામાં આરોગ્યપ્રદ ગણાતું આ કચેરિયું બને છે કઈ રીતે? આ શાની છે, દર શિયાળામાં આવીએ છીએ ભીલવાડા જિલ્લામાંથી, ગાડી બાંધીને શાની બનાવીએ છીએ. એટલે તલ નાખીએ, તલ નાખીને પછી બાઇક જોડીએ, બાઇક જોડીને પછી ગોળ ગોળ ફરે એટલે પીસાય, પીસાય એટલે એકદમ તેલ આવવા માંડે, તેલ આવવા માંડે એટલે ગોળ નાખી અને પછી તમને આપી દઈ પાછું. આમાં તલ પહેલાં કાળા તલનો બને તો તલ ગોળનો બને, સફેદ તલનો હોય તો સફેદ તલનો બને. પછી કોઈ ગ્રાહક લઈને આવે તેને મજૂરીથી બનાવી આપીએ છીએ અને તૈયાર પણ આપીએ છીએ. અનોખી વાત એ છે કે અહીં બળદ કે મશીનથી નહીં પણ બાઇકની મદદથી કચેરિયું બનાવાય છે. આ જુગાડુ રસ્તો ગુજરાતમાં ઠેક ઠેકાણે હવે અપનાવાઈ રહ્યો છે. પણ બળદના બદલે બાઇકને જૂતરીને કચેરિયું બનાવવાનું આ ભાઈએ ક્યારે અને કઈ રીતે શરૂ કર્યું એનો કિસ્સો પણ જાણવા જેવો છે. આમ તો ટાઈમ તો બહુ થઈ ગયો છે, 10-15 વર્ષ થઈ ગયા. પહેલાં બળદ હાલતો હતો અને હવે 5 વર્ષથી ગાડી હાલે છે. આ તો આવ્યા ને અહીંયા જ ગાડી હાલતી હતી, બળદ રૂકી ગયો એટલે ગાડી જોડી એટલે ગાડી હાલવા માંડી. બળદની જગ્યા તો ફાયદો તો થાય ને, બળદને તો આખો દાડો હાચવું પડે, ચારો ખવડાવવું પડે અને અમે મૂંગી તો પડે, ગાડી મૂંગી પડે પણ બળદ કરતા આવે, બળદ આવે નહીં હાલે નહીં તો શું કરવાનું. કચેરીઓ બનાવતા લોકો કહે છે કે બળદ કરતાં બાઇકની મદદથી કચેરીઓ બનાવવાનો ઉપાય સરળ છે પણ વધારે ખર્ચાળ છે. છતાં બદલાતા સમય સાથે ફેરફાર કરવા પણ જરૂરી છે.